गुजरात गुजरात एटले सतत ने सतत विकास क्षितिज तरफ आगळ वधतो जाजरमान अने भातीगढ़ कला संस्कृतिना कला कसबने जीवंत करतु प्रगतिशील राज्य गुजरात राज्य छेल्ला एक दशका मा विविध क्षेत्रे विकास सिद्धि हासिल करी देश अने दुनिया समक्ष पोतानी एक आगवी अलग ओळख उभी करी छे। बस एमज एक नानी एवी सोय अने आंगळीना टेरवा द्वारा निर्माण कराती जात जातनी अने भात भातनी जाजरमान हस्तकलाओए अने हाथशाळना कला कसबे आज देश अने दुनियामां पोतानुं एक अलग स्थान अंकित करी गुजरात राज्य ने मोभानुं स्थान प्राप्त कराव्युं छे। तेमां आ कलाकार कसबीओनुं खरेखर मोटुं योगदान रह्युं छे। गुजरातनी मोटा भागनी हस्तकलाओ जेवी के माटी कामनी कला, लाकड़ामांथी निर्माण कराती कास्ट कला, चामड़ामांथी करातू चर्मकाम, लाकड़ाना ब्लॉकथी करातू ब्लॉक प्रिंटिंग काम, कलमकारी कलानू हस्त पेंटिंग काम, कच्छनी बांधणी कामनी कला, कच्छ निरोणानू रोगान पेंटिंग काम, सूरतनू साडेली काम, कच्छने संगीतमय बनावती खरकी घंटड़ी, खंभातनी स्टोन वर्क ज्वेलरी, हाथ शाड़ पर निर्माण कराता साल अने धाबड़ा, विविध प्रकारे निर्माण करातु आरी भरतकाम, थराद अने कच्छ विस्तार मा थतु सूफ अने खारेक भरतकाम, माटी माथी निर्माण करातु मडवर्क तथा कच्छनी बहनों द्वारा निर्माण कराती पैचवर्क नी गोदड़ियों वगैरह ए वारसागत रीते तैयार थतो कला कसब छे। परंतु तेमने स्वप्ने ही ख्याल न हतो કે તેઓનો આ પરંપરાગત રીતે કરાતો ભરત ગૂંથણ અને પેચવર્કથી તૈયાર કરાતી ગોદડીઓનો કલા કસબ એક વખત આધુનિક જમાનામાં ફેશનનો હિસ્સો બની દેશ અને દુનિયામાં જાણીતો બની જશે। રાજ્ય સરકારશ્રીના સતત પ્રોત્સાહનના કારણે આજે ગુજરાત રાજ્યનું કોઈ એવું ગામ કે શહેર નહીં હોય કે જ્યાં કલાકાર કસબી પોતાના કલા કસબને નિખારતો ન હોય। આ કલાકારો પોતાની આગવી સૂઝથી અને કુનેહપૂર્વક અદ્ભુત હસ્તકલા સર્જન કરે છે। આમ ઉત્તમ કક્ષાના કલા સર્જન નિર્માણ કરવા માટે કલાકાર કસબીઓને રાજ્ય કક્ષાએથી તેમજ રાષ્ટ્રીય કક્ષાએથી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે। આવા એવોર્ડ પ્રાપ્ત કલા કસબમાં છે કચ્છ ખાવડાની માટી કામની કલા। કચ્છ કચ્છ એટલે વિવિધતા સરજતો વેરાન પ્રદેશ। આ વેરાન પ્રદેશને હસ્તકલાના કલાકાર કસબીઓએ ખરેખર જીવંત કરી દીધો છે। આ કલાકાર કસબીઓએ આજે આધુનિક જમાનાની સાથે કદમ માંડી પોતાની આગવી કલાકારીગીરીને દેશ અને દુનિયાના લોકો સમક્ષ મૂકી મંત્રમુગ્ધ કર્યા છે। કુંભાર બિલાલ ઇબ્રાહીમભાઈ ખાવડામાં રહી માટીમાંથી જાત જાતનો અને ભાત ભાતનો અદ્ભુત કલા કસબ નિર્માણ કરે છે। તેઓના વંશ પરંપરાગત રીતે થતા આ વ્યવસાયમાં ઘરના મોટા ભાગના સભ્યો આ કલાને નિખારવામાં તેમની સાથે જોડાયેલા છે। મને પહેલી વખતે આસોસિએશને ઇનામ મળ્યો હતો 2002માં પ્લેટમાં, પછી 2005માં મને સ્ટેટ એવોર્ડ મળ્યો હતો, એમાં મને મારું સન્માન કર્યું હતું। ચર્મકામ કચ્છમાં વિવિધ પ્રકારે થતા કલા કસબમાં લેધર વર્ક એટલે ચર્મકામની કલા
પણ અદ્ભુત પ્રકારે નિર્માણ કરવામાં આવતી શ્રેષ્ઠ કલાકારીગીરીમાંની એક છે. કચ્છના ભુજ તાલુકાના સુમરાસર શેખવાડી ખાતે રહેતા શ્રી શંકરભાઈ રાયચંદ બિજલાણી ચર્મકલામાં વિવિધતા નિર્માણ કરવામાં માહેર છે. સુમરાસર શેખમાં રહીએ છીએ, ચામડાના કામ કરીએ છીએ. 2007માં અમને એવોર્ડ મળેલો ચામડાના કામ માટે. રાજ્ય સરકારે અમને આ સન્માન કરી અને એવોર્ડ આપ્યો હતો. આરી ભરતકામ દેશ વિદેશમાં પ્રચલિત બનેલી જાજરમાન ભરત ગૂંથણ કામનો હસ્તકલા વૈભવ આજે આખાએ ગુજરાતમાં વિવિધ પ્રકારે નિર્માણ થતો જોવા મળે છે. ભરત ગૂંથણ કરવા અંગેનું કાર્ય એ ખરેખર ધીરજ અને ચીવટપૂર્વક થતો કલાકસબ છે. જો કે અનુભવી કલાકાર કસબીના કામમાં સ્વચ્છતા અને મેચિંગની અદ્ભુત ખૂબીઓ જોવા મળે છે. જાત જાતના થતા ભરત ગૂંથણ કામમાં આરીથી થતી આરી ભરતકામની કલાકારીગીરીએ પણ ભરત ગૂંથણની દુનિયામાં તેમનું ચોક્કસ સ્થાન અંકિત કર્યું છે. આરી ભરતકામમાં શ્રેષ્ઠ અને અદ્ભુત કલાકસબ નિર્માણ કરવા માટે 2004ની સાલમાં સુરત ખાતે રહેતા શ્રીમતી શારદાબેન વાઘેલાને તથા આજ પ્રકારે આરી ભરતનું ઝીણવટ ભર્યું કામ નિર્માણ કરવા માટે હાલ અમદાવાદ ખાતે રહેતા શ્રીમતી પ્રભાબેન અમૃતભાઈ પરમારને શ્રેષ્ઠ આરી ભરતકામ નિર્માણ કરવા માટે. મને મારા હાથ આરી ભરતકામ માટે 2008ની સાલમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ આપી મારું સન્માન કરેલું, જે વાત અમારા માટે ગૌરવરૂપ છે. બાંધણી કામ અન્ય કલાકસબની જેમ કચ્છનું બાંધણી કામ પણ પ્રખ્યાત છે. કચ્છમાં મોટા ભાગના ખત્રી કોમના લોકો આ વ્યવસાય સાથે વંશ પરંપરાગત રીતે જોડાયેલા છે. બાંધણી નિર્માણ કરવા અંગેનું કામ એ ખરેખર અઘરું અને મહેનત માંગી લેતું કામ છે. નખ, નખલી અને રેશમના તારથી બાંધણીના ડિઝાઇન મુજબ બાંધ બાંધવામાં આવે છે. અહીંથી બાંધણી કામ નિર્માણ કરવા અંગેની શરૂઆત થાય છે. જાત જાતની અને ભાત ભાતની કલાત્મક બાંધણી નિર્માણ કરનારા કચ્છના ભુજ શહેરમાં રહેતા શ્રીમતી કુલસુમબહેન અખતારભાઈ ખત્રીને 2006ની સાલમાં રાજ્ય કક્ષાનો તથા શ્રી અખતાર ઉલ ઇમામ અબ્દુલ મજીદ ખત્રીને બાંધણીનો શ્રેષ્ઠ નમૂનો તૈયાર કરવા બદલ ભારત સરકાર તરફથી મને 2005માં નેશનલ મેરિટ સર્ટિફિકેટ મળેલ છે તથા રાજ્ય સરકાર ગુજરાત તરફથી મને 2008માં સ્ટેટ એવોર્ડ મળેલ છે. કોપર બેલ ઘંટડી કલા ઉજ્જડ અને વેરાન ભાસતા કચ્છ પ્રદેશમાં કચ્છી માડુઓએ પોતાની કલાને નિખારવામાં ક્યારેય કોઈ કચાશ નથી છોડી. કચ્છમાં કલાત્મક દ્રશ્યો ઊભા કરનારા ભૂંગા અને ઊંટો સાથે નીકળતા માલધારીઓ તેમના ઊંટોના ગળે બાંધેલી ઘંટડીમાંથી નીકળતો મધુર રણકાર કચ્છને ખરેખર સંગીતમય બનાવી દે છે. એક વખત માત્ર કચ્છ પ્રદેશમાં જ ગુંજતો આ મધુર રણકાર આજે ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં સંભળાતો થયો છે. કચ્છ પ્રદેશના ઝુરા ગામમાં નિર્માણ કરાતા કોપર બેલની કચ્છમાં આ બેલને ખરકી કહેવામાં આવે છે. કચ્છની આ પ્રખ્યાત ઘંટડી નક્કામાં બનેલા પતરામાંથી અને ખૂબ જ સાદા પ્રકારના ઓજારો દ્વારા ખૂબીપૂર્વક ઘાટ આપી નિર્માણ કરવામાં આવે છે. ઝુરા ગામના લુહાર રઝાકભાઈ અને જાન મહંમદ આ કલાકારીગીરી કરવામાં માહેર છે. લોખંડમાંથી તૈયાર થયેલી જાત જાતની ઘંટડીઓમાં મધુર અવાજ ઊભો કરવા અને કોપરનું પડ ચડાવવા અંગેની કામગીરી કરવામાં રઝાકભાઈ લુહારનો આખોય પરિવાર આ કામગીરીમાં જોડાયેલો દેખાય છે. ઝુરામાં તેઓ જાત જાતની કોપર ઘંટડીઓ અને મ્યુઝિકલ હાર્મોનિયમ બનાવે છે. કોપર બેલની શ્રેષ્ઠ કલા નિર્માણ કરવા માટે કચ્છ ઝુરાના લુહાર રઝાકભાઈ સાલે મામદભાઈને હું ભુજ તાલુકાના ઝુરા ગામની વતની છું અને કોપર બેલ કામ કરું છું. કચ્છમાં એની ઓળખ છે ખરકી. આ કામ લગભગ 20-25 વર્ષથી હું કામ કરું છું અને પહેલા મારા બાપ દાદા આ કામ કરતા હતા અને આ કામ બહુ પ્રખ્યાત છે ઝુરા ગામમાં. 2009માં મને ગુજરાત ગવર્નમેન્ટનો સ્ટેટ એવોર્ડ મળેલ છે. સૂફ અને ખારેક ભરતકામ ભરત ગૂંથણ કામનો કલાકસબ કે અન્ય પ્રકારે નિર્માણ કરાતો કલાકસબ એ ગુજરાતની માટીની મહેકમાંથી જ જન્મ્યો હશે તેમ ચોક્કસ કહેવું પડશે. કેમ કે જાત જાતની અને ભાત ભાતની હસ્તકલા અને તેને નિર્માણ કરનારા કલાકાર કસબીઓ આજે આખાએ ગુજરાતમાં વસેલા જોવા મળે છે. સૂફ અને ખારેક ભરતકામને નિખાર આપતા આ કલાકાર કસબીઓ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના શિવનગર ખાતે રહે છે.
બનાસકાંઠામાં મોટા ભાગે મહિલાઓ સૂફ અને ખારેક ભરતકામ નિર્માણ કરવામાં માહેર છે. સૂફ અને ખારેક ભરતકામ એ થરાદ વિસ્તારમાં થતી પરંપરાગત પ્રકારની ભરત ગૂંથણની કલા છે. સૂફ અને ખારેક ભરતકામમાં શ્રેષ્ઠ કલા નિર્માણ કરવા માટે થરાદના શિવનગર ખાતે રહેતા વાલસુર શારદાબેન વેલાભાઈને સૂફ અને ખારેકની સારી કામગીરી માટે મને 2009માં એવોર્ડ મળેલો છે અને સન્માન કરેલો છે. મારું નામ રાઠોડ કવિતાબેન, અમારા ભાઈ છે, ગામ મલુપુરમાં રહીએ છીએ. મને સૂફ અને ખારેક ભરતનું સારું કામ કરવાથી ગુજરાત લેવલે 2011માં પ્રથમ નંબર આપી સન્માન કરેલો. સંજીરો કામ. એક વખત કચ્છ પ્રદેશ તેના પરંપરાગત પ્રકારે નિર્માણ કરાતા ભૂંગા અને તેના પર થતા માટીના સુંદર લીપણ કામના સુશોભનને કારણે ખૂબ જ જાણીતો હતો. એ વખતે કચ્છમાં ટ્રેડિશનલ ભૂંગા ઉપરાંત મોટાભાગના ઘરો પણ પરંપરાગત રીતે માટીના લીપણ કામથી સુશોભિત કરાતા હતા. તેમજ તેઓ ઘરની અંદર પણ વાસણ રાખવાની અભિરાય, ગોદડીઓ મૂકવાનો ડામચિયો, ઘરની બહારની તથા અંદરની દિવાલો, અનાજ ભરવાના કોઠાર, કચ્છમાં આ કોઠારને સંજીરો કહેવામાં આવે છે. આ તમામ પ્રકારની ઘરવખરીને માટીકામના લીપણ અને મડવર્ક કલાથી સુશોભિત કરવામાં આવતી હતી. કચ્છ ભુજોડીમાં રહેતા શ્રીમતી સીજુ ઇન્દુબેન અરજણભાઈ માટીનું લીપણ કામ અને મડવર્કની કલા નિર્માણ કરવામાં માહેર છે. સંજીરો એ પહેલા જમાનામાં, જૂના જમાનામાં અનાજ રાખવા માટે કોઠાર બનતો હતો, એને સંજીરો કહેવામાં આવે છે. તેમાં અનાજ સુરક્ષિત રહેતો હતો, એમાં ક્યારેય જીવાગ ન પડે નહીં. એના ઉપરથી મેં પ્રેરણા લઈને પ્લાયનો મોડેલ બનાવી એના ઉપર મેં સંજીરો બનાવ્યો છે, જેના માટે રાજ્ય સરકારે 2010માં મને એવોર્ડ આપેલું છે. રોગાન પેઇન્ટિંગ કલા. કચ્છ પ્રદેશ ફરીથી એક વખત શ્રેષ્ઠ કલા કસબ નિર્માણ કરવા અંગેનો એવોર્ડ લઈ જાય છે. આ છે કચ્છ જિલ્લાના નિરોણા ગામમાં રહેતા ખત્રી સાહિલ અબ્દુલ ગફૂરભાઈ. નિરોણાના આ કલાકાર કસબીને રોગાન પેઇન્ટિંગ કામની કલા વારસામાં મળેલી છે. કચ્છના નિરોણાના આ કલાકાર કસબીને 2011ની સાલમાં શ્રેષ્ઠ રોગાન પેઇન્ટિંગ કામ નિર્માણ કરવા માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ રોગાન આર્ટની કામગીરી અમારા નિરોણા ગામ કચ્છ સિવાય બીજે ક્યાં જોવા મળતી નથી. રોગાન એ પર્શિયન શબ્દ છે, એનો અર્થ થાય છે ઓઇલ બેથ. એરંડિયાના તેલને ગરમ કરીને પેસ્ટ બનાવવામાં આવે છે, પછી એમાં પિગમેન્ટ કલર મિક્સ કરીએ છીએ, પછી કાપડ ઉપર કોઈ પણ જાતનો ડ્રોઈંગ વગર સીધું માઇન્ડમાં જે આવે એ ડિઝાઇન કરીએ છીએ. અમારા પરિવારમાં 8 પેઢીથી આ ચાલે છે ને અમારા પરિવારમાં રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના 10 એવોર્ડ મળેલા છે. ને મને 2011માં રોગાન કલા માટે રાજ્ય કક્ષાનો પુરસ્કાર મળેલ છે. અકીક કલા. એક અલગ પ્રકારે ભાત પાડતી અને અનેરું આકર્ષણ ઊભું કરતી આ કલા છે ખંભાતની અકીક સ્ટોનની કલા. અકીકના પથ્થરમાંથી નિર્માણ થતા ઓર્નામેન્ટ્સ અને અન્ય કલાકારીગીરી આજે જગમશહૂર છે. અકીકના પથ્થરમાંથી નિર્માણ કરાતો આ કલા કસબ એ તેમની વંશ પરંપરાગત રીતે થતી કામગીરી છે. અકીકના સ્ટોનમાંથી વિવિધ જાતની જ્વેલરી અને ભાત ભાતની કલાત્મક વિવિધતા ઊભી કરનારા એવા આ છે ખંભાતના શ્રી અનવર હુસેન ઇનાયત. અકીક કામ મારા બાપા કરતા હતા, તો એમના પાસે જોઈને શીખ્યો છું. મારા બાપાને 88માં એવોર્ડ મળ્યું છે, અકીક કામમાં જ મળ્યું છે. ને જે અકીક આવે છે અલગ અલગ રાજ્યમાંથી આવે છે, ખંભાતમાં બને છે, ને જે વસ્તુ અમે લોકો બનાવીએ છીએ ને એ વસ્તુ બહુ અલગ રીતે બને છે, ને રેડ કાર્નેલિયનમાં બને છે, મોસગેટમાં બને છે, ને અલગ અલગ પ્રોસેસ થાય છે. અને 5 વખત એને અલગ અલગ જગ્યા કામ કરે તારે એક નેકલેસ તૈયાર થાય છે. ને જામનગરવાળા પથ્થરમાંથી મને એક એવોર્ડનું જે પીસ બનાવ્યું એમાં અબ્દુલ કલામ સાહેબ મને સન્માન કર્યું છે 2003માં. સાડેલી વર્ક. સુરત ખાતે રહેતા અને વુડન કલામાં સાડેલી વર્કમાં ઈરાની આર્ટનો બેઝ લઈ એક અનોખો કલા કસબ શ્રી જીતુભાઈ એમ પેટીગરા કરી રહ્યા છે. તેઓ કાસ્ટનો બેઝ લઈને કાસ્ટ કલામાં વિવિધતા નિર્માણ કરે છે. આ ઉપરાંત તેઓ વુડનનો બેઝ લઈને સાડેલી વર્કમાં જાત જાતની ઈરાની આર્ટ કલા નિર્માણ કરે છે. તેઓને 2005ની સાલમાં શ્રેષ્ઠ સાડેલી મર્ક્યુરી ઇટાલી કલા નિર્માણ કરવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મને રાષ્ટ્રપતિ એવોર્ડ 2005માં મારા કાસ્ટ વર્કમાં
મીનાકારી વર્ક અને જે સાડેલી વર્ક કહેવાય છે તેમાં મને મળેલો છે. ત્યાર પહેલાં મને ગુજરાત સરકાર તરફથી 2002માં રાજ્યપાલ શ્રી તરફથી અમદાવાદમાં મારું સન્માન થયેલું છે. કાસ્ટ કલા ગુજરાત એટલે હસ્તકલાની ભૂમિ. અમદાવાદમાં જૂના વાડજ ખાતે રહેતા રંજન શાંતિ કાસ્ટમાંથી જાત જાતની કલાકારીગીરી નિર્માણ કરે છે. આ કલા તેઓની વંશ પરંપરાગત કલા છે. કાસ્ટ કલાના નિરૂપણ દ્વારા કલા કસબમાં જાન નાખનારા એવા શ્રી રંજન શાંતિને કાસ્ટમાંથી શ્રેષ્ઠ કક્ષાની કલાકૃતિ સિદી સૈયદની જાળી નિર્માણ કરવા માટે 2007ની સાલમાં રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 2007 કો મેરે કો રાષ્ટ્રપતિ એવોર્ડ મિલા થા ઓર જિસકા મેરે કો ઉમીદ ભી થા યે એવોર્ડ મેરે કો હી મિલેગા કે જિસકા યે કામ મેરે કો 6 મહિના લગા થા નેશનલ એવોર્ડ કે લિયે જિસકા સિદી સૈયદ જાલી વો બહોત ફેમસ થા યે અમદાવાદ કા તો ઉસી મે મેરે કો રાષ્ટ્રપતિ હાથ સે યે એવોર્ડ મિલા ઓર મેરે કો બહોત ખુશી ભી હુઆ યે નેશનલ એવોર્ડ મિલા. કલમકારી કામની કલા. આ કલા કારીગરી મોટા ભાગે અમદાવાદ શહેરમાં રહેતા ચિતારા કલાકારો દ્વારા નિર્માણ કરવામાં આવતો કલાકસબ છે. જો કે આ તેઓની પરંપરાગત પ્રકારે નિર્માણ કરાતી કલાકારીગીરી છે. આ કલાકસબ મોટા ભાગે કોટનના કાપડ ઉપર તૈયાર કરવામાં આવે છે. પસંદ કરેલા કાપડ પર જે પ્રકારની ડિઝાઇન કરવાની હોય છે તેની સૌ પ્રથમ છાપણી કરવામાં આવે છે. છાપકામ કર્યા બાદ કલાકાર કસબી વાંસમાંથી તૈયાર કરાયેલ સાદી કલમથી તેમાં વેજીટેબલ રંગોથી રંગપૂર્ણી કરે છે. કાર્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તેના પર વિવિધ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અને કલમકારી કામની કલા સંપૂર્ણ રીતે નિખાર આપતી તૈયાર થાય છે. કલમકારી કામમાં કલાકાર કસબી વિવિધ પ્રકારની ડિઝાઇનમાં કામગીરી કરે છે. તેમાં માતાની પછેડી મુખ્ય છે. આ કલમકારી કામના કલા કસબને ચિતારા કલાકારો અત્યંત પવિત્ર માને છે. તેમની કલાનો ઉપયોગ મોટા ભાગે ધાર્મિક રીતે થતો જોવા મળે છે. આ કલમકારી કામના કલા કસબ વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે. અઘરી અને સંપૂર્ણ રીતે આંગળીઓના ટેરવાથી રચાતી આ પવિત્ર કલા કસબ આજે મૃતપ્રાય થવાને આરે છે. આજે 4-5 ચિતારા કુટુંબો આ કલાકસબને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. શ્રેષ્ઠ પ્રકારે કલમકારી કલા નિર્માણ કરવા માટે શ્રીમતી અનિતાબેન વસંતભાઈને 2008ની સાલમાં કલમકારી માતાની પછેડી કરી હતી મેં અને શ્રેષ્ઠ કલમકારી લાગી એમને તો મને નેશનલ એવોર્ડ આપીને સન્માન કર્યું છે મારું. હાથશાળની કલા. કચ્છ પ્રદેશમાં વિવિધ પ્રકારનો કલાકસબ નિર્માણ થતો જોવા મળે છે. તેમાં મોટા ભાગે ભરત ગૂંથણની તથા હાથશાળ પર થતી કલાકારીગીરી સવિશેષ થતી જોવા મળે છે. કચ્છ ભુજ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં રહેતા પ્રેમજીભાઈ નાથાભાઈ વણકરને 2011ની સાલમાં હાથશાળ પર શ્રેષ્ઠ પ્રકારનો કલાકસબ નિર્માણ કરવા માટે